મહેસાણામાં ભૂંડના હુમલાની ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા. વિસનગરના પુદગામમાં ખેતરે ગયેલા લોકો પર ભૂંડે હુમલો કર્યો અને બે મહિલા તેમજ બે પુરુષો ઇજાગ્રસ્ત થયા. આરોપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં તેમણે ભૂંડ પકડવાનો ઇન્કાર કર્યો. પૂદગામમાં ખેતરે ગયેલા લોકો પર ભૂંડે હુમલો કર્યો. મહેસાણાની આ ઘટના છે. ભૂંડના હુમલાથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિસનગરના પૂદગામમાં ખેતરે ગયેલા લોકો પર ભૂંડે હુમલો કર્યો. બે મહિલા અને બે પુરુષો ઇજાગ્રસ્ત થયા છે. કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આરોપ છે સ્થાનિકોનો કે વન વિભાગને આ અંગે પહેલા જ જાણ કરવામાં આવી હતી. ભૂંડના ત્રાસને લઈને રજૂઆત કરવામાં આવી હતી, છતાંય વન વિભાગે ભૂંડ પકડવાનો ઇનકાર કર્યો અને તેના લીધે ભોગ બનવું પડ્યું સ્થાનિક લોકોએ, ખેડૂતોએ. વાહન ચલાવનારની સાથે હવે પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ. એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ આદેશ કર્યો. હાઈકોર્ટે ટકોર કરી કે અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી. હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે, પણ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો દંડનો હેતુ શું રહેશે? કોર્ટે આદેશ કર્યો કે ટુ વ્હીલર ચાલકની સાથે પાછળ બેસનારે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હાઈકોર્ટે 15 દિવસમાં એસજી હાઈવે ઉપર જરૂરી સર્વિસ રોડ બનાવવા આદેશ કર્યો. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું કે સીસીટીવી કેમેરા વડે માત્ર ચલણ કાપવાથી કાયદાની અમલવારી નહીં થઈ શકે.